નમસ્કાર મિત્રો હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો હજી ગઢવી યુટ્યુબ ચેનલ હવે દરેક વિદ્યાર્થીને એ ચિંતા હોય કે મારું રિઝલ્ટ ક્યારે આવશે કેવું આવશે આપણે બહુ એક્સાઇટમેન્ટ હોય છે કે મારું દસમાનું બોર્ડનું રિઝલ્ટ આવશે પણ સેમ ટુ સેમ તમારું બોર્ડનું રિઝલ્ટ જ આવવાનું છે એ રીતના રિઝલ્ટ બનશે તમારું કઈ રીતના બનશે કેવું બનશે તમારા કેટલા માર્ક્સ આવશે સોની નજીક હશે બધા ટોપર બનશે આ સવાલ મને પણ થાય છે કારણ કે રિઝલ્ટ જોયા પછી તો એવું જ લાગે છે કે બધાના માર્ક્સ ફૂલ આવવાના છે ચાલો જોઈએ આ વિડીયો લાસ્ટ સુધી જોજો ક્યાંય જતા નહીં લેટ સ્ટાર્ટ તો ચાલુ કરીએ છીએ આજનો આ વિડીયો એની અંદર હું તમને બતાવીશ કે તમારા જે સબ્જેક્ટ હોય છે પહેલો આપણે જોઈએ હિન્દી સોશિયલ સાયન્સ સાયન્સ મેથેમેટિક્સ ગુજરાતી પછી આ છે ઇંગ્લિશ સો આની અંદર તમને પહેલાં એસી માર્ક્સ હોય કે જેની અંદરથી જેમ કે આ કોઈકનું કોઈકનું રિઝલ્ટ છે બરાબર બોર્ડનું છે તો માર્ક્સ ઓપટેડ ઇન એક્સટર્નલ બોર્ડ એક્ઝામ આઉટ ઓફ એટીન તો આ એક્સટર્નલ છે ને એની જગ્યાએ તમારા સ્કૂલના માર્ક્સ અહીંયા મુકાશે બરાબર તો સ્કૂલના અહીંયા જરાક બ્રશ યુઝ કરો તો અહીંયા જે સ્કૂલના માર્ક્સ છે ને આ જગ્યાએ તમારી સ્કૂલના માર્ક્સ મુકાશે એ કયા માર્ક્સ મુકાશે એ હું તમને બતાવું એસી એટલે કયા એસી જરા બ્રશ ઓફ કરીને હું તમને એ માર્ક્સ બતાવીશ કે કયા માર્ક્સ એસી સી આની અંદર મુકાશે જુઓ તમે એકમ કસોટીની અંદર તમને ટોટલ જે છે એ વાર્ષિક પરીક્ષાના એટલે કે ટોટલ જે માર્ક્સ છે એ એકમ કસોટી વધતાં વાર્ષિક પરીક્ષા ગુજરાતના એટલે કે જે ગુજરાતની બોર્ડની પરીક્ષા ટાઈપિંગમાં કોઈની મિસ્ટેક હશે પણ ટોટલ એંસી માર્ક્સ તમને મળશે વાર્ષિક પરીક્ષાના ટોટલ કેટલા માર્ક્સ મળશે એંસી એટલે એકમ કસોટી જો તમે આપી હોય કદાચ ના પણ આપી હોય તો સ્કૂલમાં જઈને કઈ આવવાનું કે સર અમારી એકમ કસોટી અમે નથી આપી તો અમે ફરી આપી દઈએ આમ તેમ એવું કંઈક ગમે તે કરો બટ એના મા માર્ક્સ તમને લેવાના છે તો એ એસી માર્ક્સમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને પચાસ પ્લસ મે બી આવી શકે છે એના પછીના જે વીસ માર્ક્સ છે એ વીસ માર્ક્સ આપણે આ રહ્યા જે છે શાળા તરફથી આપવામાં આવશે તમારું પરફોર્મન્સ કેવું છે તમારું નેચર કેવું છે તમે શાળાની અંદર જતા ના અમે જવાનું તો કોઈ સવાલ જ પેદા નથી તો બસ ના જ જવાનું હોય પણ કેવું તમારું નેચર છે એના આધારે એ માર્ક્સ મળી શકે છે એટલે વીસ માર્ક્સ તમને શાળામાં વાત કરવાની સાહેબ જોડે ફ્રેન્ડશીપ બનાવવાની યાર એટલે વીસ માર્ક્સ મળશે મેડમ હોય તો કોઈ વાતો જ નથી બરાબર બટ સર હોય તો થોડી ફ્રેન્ડશિપ એના પછી હું આમાં તમારી વાત કરું કે ચાલો હવે આપણને આપણા જે માર્ક્સ છે એ કઈ રીતના બનશે તો આની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હું તમને બતાવીશ કે જે એંસી માર્ક્સ તમારા થઈ ગયા પછી વીસ માર્ક્સ સ્કૂલમાં થઈ ગયા તો આ એંસીની અંદર ધારો કે હિન્દીમાં તમને એસીની અંદર પચાસ મળે છે તો અહીંયા તમે પચાસ લખી શકો પછી અહીંયા વીસમાંથી તમને પંદર મળે છે તો તમે અહીં લખી શકો પચાસ વધતા એટલે પાંસઠ માર્ક્સ તમારા અહીં દેખાઈ જાય મેથ્સની અંદર પણ તમારા એ રીતના તો ટોટલ માર્ક્સ તમારા સિક્સટી ફાઇવ આઉટ ઓફ મળી શકે છે હન્ડ્રેડ તો આ રીતના તમારા માર્ક્સ બનશે અને બાકીના બે આ જે સબ્જેક્ટ છે એના માર્ક્સ તો ઓલરેડી કદાચ મૂકાઈ ગયા છે અથવા તો હવે પછી મૂકાશે પણ તમારું જે રિઝલ્ટ છે આ રીતના બનશે બધા ટોપર બનશે એવું તમને લાગે છે અંદાજે એવું કહી શકું છું ધારો કે તમારા સાયન્સની અંદર સાયન્સ સબ્જેક્ટની વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સ્કૂલની અંદર જો તમને એસીમાંથી તમે સારું વર્ક કર્યું હોય એકમ કસોટી આપી હોય અને જે પ્રાય ફર્સ્ટ એક્ઝામ આપી હોય એના આધારે તમને જો એ લોકો સિક્સ્ટી ફાઇવ માર્ક્સ આપી દેતા હોય અને અહીંયા વીસમાંથી જો ટીચર જોડે સારા સંબંધો અથવા તો તમને સારું એવું એ લોકો રિસ્પેક્ટથી વાત કરતા હોય અથવા તો તમારી જે વાત છે એ લોકો સારી રીતના સમજતા હોય તમે એક સિન્સિયર સ્ટુડન્ટ છો તો તમને અહીંયા વીસમાંથી કદાચ મે બી પંદર આપી દે તો પાંચ વત્તા પાંચ એટલે દસ થાય બરાબર એટલે સિત્તેરને એ ટોટલ તમારા માર્ક્સ આવી ગયા અહીંયા એંસી તો આવી રીતના પણ તમારા જે માર્ક્સ છે એ વધારે આવી શકે છે એટલે દરેક સબ્જેક્ટની અંદર આવી રીતના માર્ક્સ બની શકે છે અને બનશે જ તો હવે તમને કોઈ જોવાનું નહીં તમે પોતાનું રિઝલ્ટ આવી રીતે ડિસાઇડ કરો કે મેં આ રીતના એકમ કસોટી આપી હતી મને વીસમાંથી સ્કૂલવાળા કેટલા આપી શકે આપણું પોતાનું નેચર ડિસાઇડ કરી અને સ્કૂલવાળા કેટલા આપશે એવું જાતે વિચારવાનું કે કદાચ મને દસ આપે કદાચ મને પંદર આપે કંઈક આ વિડીયો તમને ગમ્યો હોય ને તો હમણાં લાઈક કરી દેજો અને જેટલા પણ ફ્રેન્ડ્સ તમારા હોય એને શેર કરી દેજો જેથી કરીને આવનારા વિડીયોઝની અંદર તમને બેસ્ટ ઇન્ફોર્મેશન મળતી રહે કેરિયર ગાઈડલાઇન્સનું પણ હું તમને સોરી ગાઈડન્સ પણ આપીશ અને એની સાથે ડિપ્લોમા આઈઆઈટી સાયન્સ જે પણ તમને સોરી આઈટીઆઈ છે કોમર્સ આર્ટ્સ જે પણ તમને જોઈતું હોય કે એ કઈ રીતે લેવું અથવા તો મારામાં કેવી એવી એબિલિટી છે જેનાથી હું એ લઈ શકું તો એવા તમામ વિડીયો તમને મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ